0.72 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 0.
હજુ આગળ લખવું હોય તો હું કેવી રીતે લખું 0.0072 એમ દરેક વખતે એક એક ઝીરો અહીંયા ઉમેરાતો જાય છે સેમ એ જ રીતે અહીંયા મારે 81 છે 0.81 છે મારે એમ લખવું હોય તો હું સેમ એ જ રીતે લખી શકું આમ અહીંયા 5ના છેદમાં 7 અને 9ના છેદમાં 11 ની વચ્ચે પુનરાવર્તિત થતી સંખ્યા કઈ હશે કે 0.7272 મારે આને લખવું છે હું કેવી રીતે લખીશ તો કે 0.81 0081 0081 એમ અનંત સુધી લખી શકીએ છીએ એની વચ્ચે માંગે 3 સમય સંખ્યા આપણે લખીએ તો 0.72 છે 0.73 છે 0.74 છે જેની માંગેલી સમય સંખ્યાઓ છે કોની તો કે છે કે 5ના છેદમાં 7 અને 9ના છેદમાં 11 હવે આગળથી નીચેની દશાંશ સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો આપણે જાણીએ છીએ સમય સંખ્યાને p ના છેદના q સ્વરૂપમાં દર્શાવી શકાય અને જે સંખ્યાને p ના છેદના q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેને આપણે અસમય સંખ્યા કહીએ છીએ અહીંયા છે વર્ગમૂળમાં 23 તો કે વર્ગમૂળમાં 23 નો વર્ગમૂળ નીકળશે નહીં માટે વર્ગમૂળમાં 23 એ કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે ત્યારબાદ અહીં બીજું વર્ગમૂળમાં 225 છે તો કે 225 નો વર્ગમૂળ નીકળશે કેટલો તો કે 25 15 એ કેવી સંખ્યા છે તો કે 15 ના છેદમાં 1 એટલે p ના છેદના q સ્વરૂપમાં લખી શકાય છે માટે તે કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા છે સેમ આગળ 0.3796 અહીંયા જુઓ છો તેનું દશાંશ સ્વરૂપ આપેલું છે પણ દશાંશ સ્વરૂપ કેવું છે તો કે 7 છે બરાબર માટે આપેલ સંખ્યા કેવી છે કે મારે આને લખવું હોય તો કેવી રીતે લખું p ના છેદના q સ્વરૂપમાં તો કે 9 બરાબર તો કે હું એને p ના છેદના q સ્વરૂપમાં લખી શકું છું માટે આપેલ સંખ્યા કેવી છે સમય સંખ્યા છે સેમ એ જ રીતે 7.4 તમે જુઓ છો અહીંયા 4 7 8 ફરીથી બાકી 4 7 એમ અનંત સુધી આવડે છે એટલે અહીંયા જોઈએ 7.4 7 8 અનંત સુધી પહોંચેલી છે અને તે કેવી છે આવૃત છે અને આપણે તેને p ના છેદના q સ્વરૂપમાં લખી શકીએ છીએ તો કે છે અનંત સુધી વિસ્તરણ છે અને તેને p ના છેદના q સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ માટે તે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે લાસ્ટ જોઈએ 0.10 જોવો છો તમે 0.001 તે વારંવાર પુનરાવર્તન એકનો એક અંક અહીંયા એક તો છે જ પણ 0.1 પછી 001 001 એવી રીતે આગળ જઈએ તો એ રીતે કેવું થાય છે દરેક વખતે એક એક ઝીરો અંદર શું થાય છે ઉમેરાતો જાય છે માટે આપણે જોઈશું તો તેનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત છે માટે આપેલ સંખ્યા જે છે એ કેવી છે અસમય સંખ્યા છે બરાબર હવે પછી હું આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું અને આના રિલેટેડ આ દાખલાઓ અને જેવા સેમ દાખલાઓ તમને PDF પર મોકલીશ થેન્ક યુ